जय स्वामी नारायण। जय श्री कृष्ण। विद्यार्थीओ, બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? વિદ્યાર્થીઓ, આજે આપણે યુનિટ 78 તેમાં ર, લ, વ અને શ અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરવાનું છે। કયા અક્ષરો? ર, લ, વ અને શ, આ અક્ષરો આની અંદર આપણે શોધીશું અને તેના ઉપર શું કરીશું? ગોળ। શું કરીશું? ગોળ। આ કયો અક્ષર છે? ર। કયો છે? ર। ચલો વિદ્યાર્થીઓ, ર શોધીશું। જો ર દેખાય છે, તેના જેવો જ છે, તેના ઉપર આપણે શું કરીશું? ગોળ। હવે આ કયો મૂળાક્ષર છે? હવે આ કયો મૂળાક્ષર છે? લ। તો લ ને શોધીશું અને તેના ઉપર શું કરીશું? ગોળ। દેખાય છે અહીંયા તમને વિદ્યાર્થીઓ? તો આની ઉપર શું કરીશું આપણે? ગોળ। હવે આ કયો મૂળાક્ષર છે? વ। તો વ શોધીશું। દેખાય છે તમને? શું કરીશું? ગોળ। તે પ્રમાણે સ, સ ને શોધીને તેના ઉપર શું કરવાનું છે? ગોળ। ફરીથી વિદ્યાર્થીઓ, આપણે મૂળાક્ષર ગણી લેવાના। કેટલા હતા? 1, 2, 3 અને 4। તો 4 ઉપર ગોળ કરેલું છે આપણે। 1, 2, 3 અને 4 આ પ્રમાણે ચેક કરી લેવાનું કે આપણે બરોબર ગોળ કર્યું છે કે નહીં। યુનિટ 78 હ, ઘન, શ અને 3 અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો। કયા મૂળાક્ષર છે? હ, ઘન, શ અને 3। પહેલાં હ શોધીશું। ચલો, દેખાય છે હ? તેના ઉપર શું કરીશું આપણે? ગોળ। કયો મૂળાક્ષર છે? ઘન। તો ઘન શોધીને તેના ઉપર શું કરીશું? ગોળ। હવે કયો મૂળાક્ષર છે વિદ્યાર્થીઓ? સ। સ ને શોધીને તેના ઉપર શું કરીશું? ગોળ। ત્ર। ત્ર શોધીને શું કરીશું? ગોળ। ફરીથી આપણે ચેક કરી લેવાના કે આપણે બરોબર ગોળ કર્યું છે કે નહીં। ચલો હ, તો હ ઉપર ગોળ કરેલું છે। ઘન, ઘન ઉપર ગોળ કરેલું છે। શ, સ ઉપર ગોળ કરેલું છે। ત્ર, તો ત્ર ઉપર ગોળ કરેલું છે। તો આ પ્રમાણે જોતું જવાનું અને ગોળ કરતું જવાનું। યુનિટ 80 ચોરસમાં આપેલા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો। વિદ્યાર્થીઓ, ફરીથી સૂચના વાંચજો। ચોરસમાં આપેલા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો। વિદ્યાર્થીઓ, આજે ચોરસમાં અક્ષરો આપેલા છે, તેની સામેની બાજુ શું કરીશું? શોધીશું અને તેના ઉપર ગોળ દોરીશું। આ કયો મૂળાક્ષર છે? સ। તો સ ને તેની લાઇનમાં શોધીશું અને તેના ઉપર શું કરીશું આપણે? ગોળ। દરેક વિદ્યાર્થીને સમજણ પડે છે ને? આ કયો મૂળાક્ષર છે? લ। તો લ શોધીશું અને શું કરીશું? ગોળ। હવે બીજી લાઇનમાં આ કયો છે? ર અને આ હ। તો પહેલાં આપણે ર શોધીશું। મળી ગયો વિદ્યાર્થીઓ ર? તો આના ઉપર શું કરીશું આપણે? ગોળ। હવે આ કયો મૂળાક્ષર છે? હ। હ શોધીને તેના ઉપર શું કરીશું? ગોળ। હવે ક્ષ। ક્ષ શોધીને ગોળ કરીશું। શ। સ શોધીને ગોળ કરીશું। આપણે તેની સામેની લાઇનમાં જ ગોળ કરવાનું છે। ત્ર। ત્ર શોધીને ગોળ કરીશું। વ। તો વ મૂળાક્ષર શોધીશું। હવે કયો મૂળાક્ષર આવ્યા? સ। સ શોધીને ગોળ કરીશું। હવે કયો મૂળાક્ષર છે? ઘન। ઘન શોધીને ગોળ કરીશું। દરેક વિદ્યાર્થીને સમજણ પડે છે ને? આ બંને મૂળાક્ષરો, એટલે કે આ બાજુ આપેલા મૂળાક્ષરો, તેની સામેની બાજુ શોધવાના છે અને ગોળ કરવાના છે। યુનિટ 81 ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। વિદ્યાર્થીઓ, આ બાજુ શું આપેલું છે? ગુજરાતી મૂળાક્ષરો। આ બાજુ શું આપેલું છે? હિન્દી મૂળાક્ષરો। તો આપણે એ લીટી દોરીને જોડવાના છે। આ કયો મૂળાક્ષર છે? વ। તો વ ને વ સાથે જોડીશું।
देखाय छे तमने? तो व ने व साथे जोड़ीशू। हवे कयो मूळाक्षर छे? स। स ने स साथे जोड़ीशू। स। स ने श साथे जोड़ीशू। कयो मूळाक्षर छे? ल। आमां खास ध्यान राखवानुं छे, आ ल ने आ ल बंने केवा देखाय छे? अलग देखाय छे। ल ने ल साथे जोड़ीशू। जो व ने व सरखा देखाय छे, श ने श सरखा देखाय छे, आ स ने आ श सरखा देखाय छे, पण ल केवा देखाय छे? अलग देखाय छे। एटले माटे तमारे खास ध्यान राखवानुं छे। र ने र साथे जोड़ीशू। र र पण थोड़ा सरखा देखाय छे, ते प्रमाणे बाजूनुं जोड़कू। श ने स साथे जोड़ीशू। बने स केवा देखाय छे? सरखा। ह ने ह साथे जोड़ीशू। ह पण केवो देखाय छे? सरखो। घन ने घन साथे जोड़ीशू। घन पण जो बने सरखा जेवा देखाय छे ने? क्ष ने क्ष साथे जोड़ीशू। त्र ने त्र साथे जोड़ीशू। विद्यार्थीओ, तमने समझण पड़ी गई? आ बाजू शू हता? गुजराती मूळाक्षरो। ने आ बाजू शू हता? हिंदी मूळाक्षरो। तो तमारे गुजराती कक्को अने हिंदी कक्को पण मोढे करी देवानो छे, जेथी तमने जोड़का जोड़ता आवड़ी जाए। जे आज मैं समझावी छे ते हिंदीनी सादी लीटीवाळी नोटमां सारा अक्षरे लखवानुं छे अने तैयार पण करवानुं छे। जय स्वामीनारायण।